નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર પાટણથી અમારા સંવાદદાતા નરપતસિંહ સોલંકી સાથે. ગુજરાતની પ્રાથમિક શાળાના બાળકોની વ્યથા. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન ચલાવતા તમામ સંચાલકો આજે પોતાના પગાર વધારાને લઈ અને હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો જે બાળકો દૂર દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ છેલ્લા 4 દિવસથી ભૂખ્યા પેટે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એચબીએન ન્યૂઝના માધ્યમથી જે પ્રમાણે વાત કરીએ તો બાળકોની વેદનાઓ અને બાળકોને પડતી તકલીફોને લઈ આજે પાટણ સુજનીપુર મુકામે પ્રાથમિક શાળાની મુલાકાત લેતો બાળક જોડે જાણવા મળ્યું કે 4 દિવસથી બાળકો ભૂખ્યા પેટે અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની સરકાર સમક્ષ વેદનાઓ ઠાલવી રહ્યા છે. સંચાલકોનું ક્યારે આંદોલન સમેટાશે અને ક્યારે વિદ્યાર્થીઓ પોતાનું ભોજન લેશે તેવી વ્યથા વ્યક્ત કરી હતી. અમારું મધ્યાહન ભોજન શરૂ કરાવો. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ.